नमस्ते ऑल ऑफ यू, हूँ सिजलबेन। आज आप सामाजिक विज्ञान पहलो पाठ भारत नो वारसो ए जोईशुं। तो भारत नो वारसो, भारत आपणो देश छे ए तो आपणने खबर ज छे, क्योंकि आपणे भारत देशना वासी छे। पण वारसो एटले शुं? सामान्य सादी भाषामां आपणे केम जाणीए तो आपणे बधा जे ગામમાંથી આવીએ છીએ, ગામડામાં રહીએ છીએ, એટલે આપણને ખબર છે કે પેઢી દર પેઢી બા દાદા પાસેથી આપણને જે કંઈક પણ જમીન મિલકત, જે કંઈક પણ સ્થાવર જંગમ મિલકત મળે છે એને આપણે વારસો કહીએ છીએ। પણ આપણા ચેપ્ટરનું નામ છે ભારતનો વારસો। ભારત દેશનો વારસો હોઈ શકે? हाँ, भारत देश नो वारसो होई सके छे। कयो होई सके? तो भारत देश नो वारसो बे रीते होई सके, बे प्रकार आपणने आपवामां आवे छे, प्राकृतिक वारसो अने सांस्कृतिक वारसो। आ थया वारसाना बे प्रकार। भारत देश ए एक एवो देश छे के जेनी उत्तरे हिमालयनी गिरिमाळाओ, दक्षिणे हिंद महासागर, पूर्वमां बंगाळनो उपसागर अने पश्चिमे अरब सागर आवेलो छे। आपणो भारत देश विस्तारनी दृष्टिए सातमुं स्थान धरावे छे अने वस्तीनी दृष्टिए बीजुं स्थान धरावे छे। बाळको आ याद राखजो, આપણો ભારત દેશ વિસ્તારની દ્રષ્ટિએ સાતમું સ્થાન ધરાવે છે અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે। આ થઈ આપણા ભારત દેશની વિવિધતા। આપણા ભારત દેશની અંદર વારસો, મેં તમને આગળ કીધું એમ કે એના બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો। હવે આપણે એને જોઈએ કે પ્રાકૃતિક વારસો કોને કહેવાય અને સાંસ્કૃતિક વારસો કોને કહેવાય। તો પ્રાકૃતિક વારસો, શબ્દ પર ધ્યાન આપો, પ્રાકૃતિક, પ્રાકૃતિક એટલે પ્રકૃતિ, બરાબર છે? પ્રકૃતિ, પ્રકૃતિ એ કોને આપી? પ્રકૃતિ એટલે કે આપણી આજુબાજુનું જીવન, પ્રકૃતિ એટલે કે કુદરતે આપી આપણને, કેમ કે આ બધી વસ્તુ તો આપણને કુદરત જ આપે છે। એ કુદરત પાસેથી આપણને જે કંઈક પણ મળ્યું છે એને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે। આ તે એની સંકલ્પના। ફરીથી મિત્રો, પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત તરફથી આપણને જે કંઈક પણ મળે છે તેને આપણે પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે। હવે પ્રાકૃતિક વારસાનું ઉદાહરણ આપણે જોઈએ તો આપણી આજુબાજુની અંદર આપણે જોઈએ તો મેદાન છે, નદી છે, તળાવ, સરોવર, જંગલ, પશુ પક્ષી, જીવજંતુ, આ બધી જ વસ્તુ આપણને કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી છે। કુદરત જ એની અંદર પ્રાણ પૂરે છે। તમને એક એક્ઝામ્પલ આપણે લઈએ, આજે એટલા બધા શાકભાજી છે, ફળ છે, ફ્રૂટ છે, આપણે બધી જ વસ્તુ ખાઈએ છીએ, દરેકે દરેક વસ્તુનો ટેસ્ટ આપણને જુદો જુદો આવે છે, દરેકે દરેક વસ્તુની અંદર અલગ અલગ વિવિધતા જોવા મળે છે, આપણને જુદું જુદું જોવા મળે છે। દાડમનું જ ફળનું ઉદાહરણ તમે જુઓ, એની કેટલી સુંદર રચના કરી છે કુદરતે, દાડમનો એક એક દાણો કેટલો સુંદર રીતે ગોઠવ્યો છે, એક પણ દાણો આગો પાછો પણ નહીં, એટલી સુંદર રચના કરી છે। આ રચના કોને કરી છે? કુદરતે। આવું કુદરતે આપણને ઘણું બધું આપ્યું છે, એટલે આ બધું આપણો કુદરતી વારસા તરીકે આપણે એને ઓળખીએ છીએ। ફરીથી, કુદરત દ્વારા આપણને જે કંઈક પણ પ્રાપ્ત થયું છે એને કુદરતી વારસો એટલે કે પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે। એનું ઉદાહરણ પણ આપણે જોયું, જેમ કે નદી, તળાવ, સરોવર, જંગલ, જીવજંતુ, પશુ પક્ષી, આ બધી જ વસ્તુઓનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર થાય છે। કેમ? તો કે બધું આપણને પ્રકૃતિએ આપેલું છે। હવે એનો બીજો પ્રકાર છે વારસાનો, સાંસ્કૃતિક વારસો। સાંસ્કૃતિક વારસો એટલે શું?
संस्कृति पहला शब्द जुए अपने संस्कृति 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 कोने आपी हसे एक्जाम्पल तो आप जुओ चलो एक्जाम्पल दृष्टि आप व्याख्या तरफ जाइए तो एक्जाम्पल में आप जुए तो संस्कृतिक वारसो संस्कृति आपने जे कई पण आप्युं छे ते जेम के मंदिर छे मस्जिद छे गुंबद छे वाव किल्ला आ बधी ज वस्तुओ कोने बनावी छे विचारो विचारो कोने बनावी छे आ बधी ज वस्तु मानवीए बनावी छे કેમ કે ભગવાન તો બનાવવા આવ્યા નથી એટલે બધી જ વસ્તુ કોને બનાવી છે માનવીએ બનાવી છે માનવીએ તેના વિચારો કલા કૌશલ્ય પોતાની કુને બુદ્ધિ પોતાની આવડત ચતુરાઈ આ બધાનો જ સુમેળ સાંધીને એને આ બધી વસ્તુઓની રચના કરી છે કે જેને આપણે સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખાવીએ છીએ જેમાં ઉદાહરણ તરીકે આપણે મેં તમને કીધું તેમ જ આગળ કે મંદિર મસ્જિદ ગુંબજ રાજમહેલ દરવાજા ઇમારતો પછી છે ઉત્ખનન કરેલા સ્થળો પછી ઐતિહાસિક સ્થળો આ બધી જ વસ્તુનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે આપણે ત્રણ પ્રશ્ન જોયા વારસો એટલે શું વારસાના બે પ્રકાર જોયા પ્રાકૃતિક વારસો સાંસ્કૃતિક વારસો એ બંનેની વ્યાખ્યા પણ જોઈ અને ઉદાહરણ પણ જોયા તો બાળકો આપણને આ પહેલા ચેપ્ટરની અંદરથી જ વારસો એટલે શું વારસાના બે પ્રકાર જણાવો અથવા તો વારસાને બે પ્રકાર જણાવી તેનો તફાવત લખો તો તફાવત લખો એની અંદર આપણે બે થી ત્રણ મુદ્દા તો લખવા જ પડે આપણે એક વ્યાખ્યા કરી અને ઉદાહરણ આપ્યું તો એની અંદર આપણે શું કરીશું તો આપણે પહેલું એવું લખી શકીએ કે પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિનું પ્રકૃતિની દેન છે તો પ્રકૃતિએ તેનું સર્જન કરેલું છે અને સાંસ્કૃતિક વારસાની અંદર તો કે એ માનવીએ તેનું સર્જન કરેલું છે પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિએ આપેલી આપણને ભેટ છે જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર પૂર્વજો તરફથી મળેલી ભેટ છે પ્રાકૃતિક વારસો એટલે કે કુદરતે આપણને જે કંઈક પણ આપ્યું છે એને પ્રાકૃતિક વારસો કહેવાય અને સાંસ્કૃતિક વારસો એટલે કે આપણને આપણા જ પૂર્વજો તરફથી મળેલા જેમ કે ઇમારતો શિલ્પો સ્થાપત્ય કલા કૌશલ્ય ગુંબજો ઉત્ખનન કરેલા સ્થળો ઐતિહાસિક સ્થળો આ બધી જ વસ્તુનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપેલો છે જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર તેના વિકાસમાં ઐતિહાસિક યુગોની સાથે સંકળાયેલો છે એ બે યુગોથી યુગો આ વારસો ચાલતો રહ્યો છે તો આપણે બે ત્રણ વસ્તુ જોઈએ જે વારસો એટલે શું તેના પ્રકાર જોયા હવે આપણે આગળ જોઈએ કે ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાની પાછળ એનું ઘડતર કરવા વાળું કોણ છે એમાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો હતો કેમ કે આટલી બધી વસ્તુ આપણે જોઈ તો એ કરવા વાળું કોઈ તો હશે તો કોણ કોણે કર્યું હશે માનવીએ હા માનવી તો ખરા જ પણ એમાં કોનો સમાવેશ થાય છે તો એની અંદર ભારતના લોકો અને ઋષિમુનિઓ સંતો વિદ્વાનો તત્વચિંતકો કલાકારો વૈજ્ઞાનિકો સંશોધકો છે સાહિત્યકાર શિક્ષણકાર શિક્ષણશાસ્ત્રીઓ રાજનીતિજ્ઞ ઇતિહાસકારો સમાજ સુધારકો કારીગરો આ બધા જ લોકોનો સમાવેશ તેની અંદર એના ઘડતર કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે હવે આ ચેપ્ટરની અંદર ત્યાર પછી આપણા ભારત દેશની અંદર ઘણી બધી વિદેશી પ્રજાઓ આવીને વસી હતી એ વિદેશી પ્રજાઓનું વિવરણ આપણે આવતીકાલે કરીશું ત્યાં સુધીમાં આજના આ ચેપ્ટરની અંદરથી તમારે હોમવર્કના રૂપે અથવા તો તમારા દૃઢીકરણ માટે વારસો એટલે શું
વારસાના બે પ્રકાર જણાવો, વારસાના બંને પ્રકારની સંકલ્પના જણાવો અને તેના ઉદાહરણ આપો. આ રીતનો પ્રશ્ન તમને એક્ઝામની અંદર પૂછાય જ છે, એટલે આટલું જોયા પછી તમે એને વારંવાર એનું દૃઢીકરણ કરી અને એને યાદ રાખજો. નમસ્તે.